વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ વગેરેએ વડાપ્રધાનનું સ્વાગત અભિવાદન કર્યું હતું. તેઓ અહીંથી ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા હતા. આવતીકાલે સવારે તેઓ બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરીના નવા ડેરી સંકુલનું લોકાર્પણ કરશે. ત્યાર પછી તેઓ આવતીકાલે બપોરે જામનગર આવી પહોંચશે. જામનગર નજીક ગોરધનપર પાસે નિર્માણ થનારા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના ભવનનું ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે થશે. પ્રવાસના 3જા દિવસે તેઓ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયુષ સમિટનું ઉદઘાટન કરશે. વડાપ્રધાનના પ્રવાસને પગલે જામનગરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી જેના શિરે છે એવા એસપીજી કમાન્ડોનો કાફલો આજે જામનગર પહોંચી ગયો છે. વડાપ્રધાનના પ્રવાસના રૂટ પર રિહર્સલ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. જામનગરના વોર્ડ નંબર 4ના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ તાજેતરમાં મોંઘવારીનો વિરોધ કરવા ઊંઘની ગોળીઓ ખાઈ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. રચનાબેન આવા આક્રમક પ્રદર્શનો કરવા જાણીતા છે ત્યારે તેમણે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ વિવિધ મુદ્દે રજૂઆત કરવાની ઘોષણા કરતા તંત્ર ફફડી ઉઠ્યું છે. જય માતાજી, જય હિન્દ. હવે અમે છેલ્લા 12 વર્ષ, કોઈ 10 વર્ષ, 9 વર્ષથી આયુર્વેદિકમાં, ગુજરાત આયુર્વેદિકમાં સિક્યુરિટી ગાર્ડની નોકરીમાં જોડાયા હતા. ત્યારે કોઈ 10 પાસનો એવો નિયમ હતો નહીં, અને અત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે 10 પાસ હોય એને જ રાખવામાં આવશે. તો તમે કાલથી નોકરી, કોઈ પણ નોટિસ કે અમને જાણ કર્યા વગર રાતે જ કહી દીધું કે સવારે તમારે નોકરીમાં આવવાનું નથી. તો અમારી ઉંમર અત્યારે 40 છે, કોઈની 45 છે, 50 છે, આવી રીતના 33 ગાર્ડને એમાંથી હટાવી દીધા. બધા રાજપૂત જ છે. પછી અમે અમારા કોઓપરેટર શ્રી રત્નાબેન માડમ નંદાણીયાને મળ્યા. બેને અમને બહુ સપોર્ટ કર્યો છે, અને એ બેનના માર્ગદર્શન નીચે અમે હાલી જ, તો કાલે મોદી સાહેબ આવવાના છે, તો અમે બેનને વિનંતી કરી છીએ બધા ભાઈઓ કે બેન અમારા વતી આવેદનપત્ર મોદી સાહેબને પહોંચાડો. અમે તો જઈને આગી બેન, પણ તો અમે રત્નાબેન માડમ જે અમારા કોઓપરેટર છે બેનને, અમે 4 નંબરના એને અમે વિનંતી કરી છીએ કે અમે બધા અત્યારે અમારી બહુ કફોડી હાલત છે, ખરાબ હાલત છે, એના હિસાબે તમે આ આગળ રજૂઆત કરો જેથી અમને પૂર્ણ નોકરીમાં રાખે એવી બેન આગળ અમને આશા છે. જય હિન્દ, જય ભારત. અમે છે ને પાણીની લાઈન આટલું છે ને 4 વર્ષથી આપી છે અરજી, પણ પાણીની લાઈન નથી દેતા, નકર મોદી સાહેબ કાલે આવવાના છે ને, તો મોદી સાહેબ આગળ અમે અરજી કરવા જશે. અમે અચુબેનને લઈને મોદી સાહેબ આગળ જશે. અમે 4 વર્ષથી 10 વર્ષથી પાણી લાઈનને આટલું હેરાન થાય છે રહ્યા, અને અમારું પાણી હાવ કંધારું આવે છે. ડોરું પાણી પીસી એક દી રાખી દે ને બીજે દી ઠલવીને પીસી પાણી. અમારા છોકરા માંદા પડે છે, નથી કોઈ ટાંકો ધોવા આવતા. નકા અમે છે ને મોદી સાહેબને અચુબેનને લઈને અરજી કરવા જાય છીએ. અમને પાણી લાઈન નાખવામાં આજે 10 વર્ષથી હેરાન થાય છે, અને બધી બૈરાઈને લઈને અમે જાય છીએ લાલ બંગલે. કોઈ અમને જવાબ જ નથી દેતો, અધિકારી કોઈ મોટા રહ્યા ને એ કોઈ અમને જવાબ નથી દેતું કાંઈ. અમને પાણી લાઈન ને ગટર અમને કરાવી દીધું. અહીંયા અમે કેટલા બૈરાઓને તેડી નાખો દી રોકાણા, કેટલા દિવસે અમે ધક્કા ખાય છે, કોઈ જવાબ જ નથી દેતો અધિકારી. એમ કે અમે આજે દેવા આવશે પાણી લઈને, આ મહિનામાં કરાવી દેશે, હોળીમાં કરાવી દેશે, કોઈ પાણી જવાબ જ નથી દેતું ને. 2 મહિને આવી છે, 3 મહિને આમ કરતા કરતા 5-6 વાર કાઢી નાખી ખાયા ગયા. હવે અમને છે ને 1 મહિના લાઈન નથી ગયું કઈ પાણીમાં લાઈન, નકા અમે આંદોલન કરશું પાણી સારું. અમે કાલે છે ને મોદી સાહેબ, અમે છે ને કાલે મોદી સાહેબ આવશે ને તો બેડા ને માટલા લઈને આંદોલન કરશે. બેડા લઈને આવશે, આંદોલન કરશે. હા, મોદી સાહેબ આગળ આંદોલન કરશે કે અમને છે ને પાણી લાઈન નખાઈ દે. અમારા છોકરા બાલ બચ્ચા બીમાર થઈ ગયા છે, ડોરા પાણી પાણી પી પી. અધિકારી અહીંયા આવીને ચેક કરી જાય, જોઈએ પાણી કેવું છે, બરાબર છે. અધિકારી તો આવે છે તો કોઈ કઈ ખાલી થોડી રોકાઈ લઈ જાય છે. હા, તમને પાણી લાઈન દેશે, પાણી 2 મહિનામાં આવી જાય. સોસાયટીઓમાં પાણી અને ગટરની સમસ્યાઓ તથા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના છૂટા કરાયેલા સુરક્ષા કર્મીઓને ફરી નોકરી આપવાના મુદ્દે રચનાબેન વડાપ્રધાન સમક્ષ રજૂઆત કરવા પ્રતિબદ્ધ થયા હતા. પરંતુ વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ દ્વારા રચનાબેનના ઘરે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીનો જામનગરનો કાર્યક્રમ સંપન્ન થઈ જાય ત્યાં સુધી રચનાબેનના ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે કે પોલીસ બંદોબસ્ત હેઠળ રચનાબેનને નજરકેદ રાખવામાં આવ્યા છે એમ કહી શકાય.